तो मित्रों गुड मॉर्निंग गुड आफ्टरनून। तो आपणे टॉपिक જોઈએ છીએ ध्वनि श्रेणी। ध्वनि એટલે अवाज, ध्वनि એટલે अवाज। व्याकरणની દ્રષ્ટિએ જોઈએ તો ભાષાનો નાનામાં નાનો એકમ એટલે ધ્વનિ। વ્યાકરણમાં આપણે છે એને નાનામાં નાનો એકમ ગણીએ છીએ, બરોબર ને? ભાષાના આવા નાના નાના એકમોને આપણે સ્વર અને વ્યંજન સ્વરૂપે ઓળખીએ છીએ। જો જે ધ્વનિ છે બરોબર એને વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો અવાજ કહેવાય છે, એ આપણને ખ્યાલ છે બરાબર। પણ વ્યાકરણની દ્રષ્ટિએ એટલે કે ભાષા ગુજરાતી ભાષાના વ્યાકરણની દ્રષ્ટિએ જો આપણે જોવું હોય તો આપણે એને એક સ્વર અને એક વ્યંજન એવા નામે છે એ ઓળખીએ છીએ। હવે સ્વર એટલે શું અને વ્યંજન એટલે શું એ તમને ખ્યાલ છે બરાબર। સ્વર એટલે તો કે ભાઈ અ આ ઈ ઈ આપણે જે બોલતા હતા એ બધા સ્વરો છે, અને વ્યંજન એટલે તો કે ભાઈ ક ખ ગ ઘ આપણે જે બોલીએ છીએ એ બધા શું છે આપણા વ્યંજનો છે બરાબર। વ્યાકરણમાં આપણે સ્વર અને વ્યંજન એમ બોલીએ છીએ, પરંતુ ભાષાની અંદર જો તેને આપણે ઓળખવા હોય બોલવા હોય તો આપણે વાચિક ધ્વનિ સ્વરૂપે ઓળખવાના રહેશે। હવે વાચિક ધ્વનિ એટલે શું? તો કે ભાઈ વાચાનો ઉપયોગ કરીને જેનું ઉચ્ચારણ થતું હોય એને આપણે વાચિક ધ્વનિ કહેશું બરાબર। જેને આપણે ઉચ્ચારણ કરીએ ત્યારે આપણા જે દાખલા તરીકે હું તમને વાત કરું તો હોઠથી શરૂ કરીએ, હોઠ છે, દાંત છે, જીભ છે, પછી આપણું તાળવું છે, પછી મૂર્ધાનો આ દાંતની ઉપરનો ભાગ જે મૂર્ધા છે આપણો એ ભાગ છે, પછી આપણો કંઠ છે બરાબર અંદરના ભાગમાં। તો આ બધા જે સ્થાનો છે એ સ્થાનોનો ઉપયોગ કરીને હવા જ્યારે બહાર આવે છે ત્યારે જે ઉચ્ચારણ થાય છે આપણે એને વાચિક ધ્વનિ કહીશું। હવે એમાં જો નાભીથી લઈને હવા જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ બરોબર, ત્યારે નાભીથી લઈને છેક નાક સુધીની આખો જે આપણો એક રસ્તો, હું રસ્તો શબ્દ વાપરીશ, રસ્તો છે એનો ઉપયોગ કરીને ધ્વનિઓ છે એ બહાર આવતા હોય છે। અને એ રીતે આપણે છે એ વ્યવહારિક દ્રષ્ટિએ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ। એટલે વાચિક ધ્વનિઓ એટલે શું? તો કે ભાઈ જેના ઉચ્ચારતા વાચાનો ઉપયોગ, વાચાના વિવિધ અંગોનો ઉપયોગ કરીને ધ્વનિ જ્યારે બહાર આવે ત્યારે આપણે એને વાચિક ધ્વનિઓ કહેશું। હવે એમાં સૌપ્રથમ પહેલા આપણે સ્વર જોવા પડશે। તો કે ભાઈ સ્વર એટલે શું? જુઓ આપણે એક વ્યાખ્યા એવી પૂછાતી હોય છે કે ભાઈ સ્વર કોને કહેવાય? તો કે ભાઈ જે ધ્વનિ કોઈ પણ ધ્વનિની સહાય વગર, જે ધ્વનિઓ બીજા કોઈ પણ ધ્વનિની સહાય વગર સ્વતંત્ર રીતે જ્યારે પ્રયોજવામાં આવતા હોય તેને સ્વર કહેવાય બરાબર। કે જેનું આપણે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે એની સાથે બીજા કોઈને આપણે મેળવતા નથી, પરંતુ એ પોતે સ્વતંત્ર એનો ઉપયોગ થાય છે। આવા સ્વરોની સંખ્યા કેટલી છે? તો કે ગુજરાતીમાં આવા સ્વરોની સંખ્યા 13 છે। એમ 14 હતી મિત્રો પહેલા, પણ પ્રાચીન ગુજરાતીમાં 14મો લૃ નામનો એક ધ્વનિ હતો, પરંતુ આપણે ગુજરાતીમાં એ સ્વર ધ્વનિનો ઉપયોગ હવે અત્યારે અર્વાચીન ગુજરાતીમાં આપણે છે કે ભાઈ 13 છે। દાખલા તરીકે કયા કયા? તો કે ભાઈ અ આ, પછી જુઓ પહેલો નાનો ઈ, પછી મોટો ઈ આપણે આવું બોલીએ છીએ તમને યાદ છે બરાબર ને, પછી નાનો ઉ, પછી પાછો મોટો ઉ, પછી ઋષિનો રુ, એ ઐ ઓ ઔ અમ અને અહ, આટલા જે છે એ આપણા શું છે? તો કે ભાઈ 13 સ્વરો છે। હવે આ સ્વરોનું ઉચ્ચારણ કરીને આપણે છે એ વ્યંજનો છે એ બોલતા હોઈએ છીએ। હવે આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ વ્યંજન એટલે શું બરોબર, આપણો બીજો ટોપિક છે। તો કે ભાઈ જેનું ઉચ્ચારણ કરતા વ્યંજન પ્લસ વ્યંજન, જો જ્યારે આપણે સ્વરનો ઉપયોગ કરતા હતા ત્યારે શું હતું? તો કે માત્ર ને માત્ર સ્વર, એની સાથે કોઈ ભળતું નહોતું, એની સાથે કોઈનું મિલન થતું નહોતું। પરંતુ વ્યંજનમાં શું હોય છે? તો કે ભાઈ વ્યંજન પ્લસ વ્યંજન અથવા વ્યંજન જોડાઈને જે ધ્વનિ બહાર આવે તેને વ્યંજન કહેવામાં આવે છે। હવે ગુજરાતીમાં વ્યંજનોની સંખ્યા કેટલી? તો કે ભાઈ ગુજરાતીમાં વ્યંજનોની સંખ્યા 34 છે અત્યારે મૂળતઃ।
જેને આપણે નીચે આપણો એક કોઠો છે એ સ્વરૂપે આપણે જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે. હા, હું તમને કોઠો બતાવું. આ કોઠો જોઈએ બરાબર. આ શું છે? તો કે ભાઈ બધા તરત જ કહે શકશે સાહેબ આ તો કક્કો છે આપણો ગુજરાતીનો. હા, કક્કો છે. પરંતુ જો એનું ઉચ્ચારણ કરવાનું હોય તો એનું સ્પેશિયલ એક સ્થાન હોય છે મિત્રો, અને એ સ્થાન પ્રમાણે છે ને એનું ઉચ્ચારણ થતું હોય છે. તો પહેલું લખ્યું છે જો ઉચ્ચારણ સ્થાન બરોબર. પછી પછી તો કે ભાઈ અઘોષ વ્યંજનો કયા કયા છે? પછી તો કે ભાઈ ઘોષ વ્યંજનો કયા કયા છે? અને અનુનાસિક આપ્યા છે આડી લાઈનમાં બરોબર. હવે આપણે ઉભી લાઈન જોઈએ તો કે ઉચ્ચારણ સ્થાનની નીચે પહેલા શું આવશે? તો કે ભાઈ કંઠ્ય વ્યંજન આવશે, ત્યારબાદ તાલવ્ય વ્યંજનો આવશે, ત્યારબાદ મૂર્ધન્ય વ્યંજનો આવશે, ત્યારબાદ દંત્ય વ્યંજનો આવશે, અને છેલ્લે ઓષ્ઠ્ય વ્યંજનો આવશે બરોબર. આ પ્રકારે એના ભાગ પાડવામાં છે એ આવેલા હોય છે. આ વ્યંજનો છે જુઓ. હવે એની નીચે આમ ડેશ નીચે એમ ફાડેલું હોય એવું તમને લાગે બરોબર ને, એને ખોડો કહેવાય. જુઓ, ક ની નીચે જુઓ, ખ ની નીચે જુઓ, ગ ની નીચે જુઓ, ઘ ની નીચે જુઓ બરોબર ને. પાંચમું છે એ ડ જેવું તમને લાગે છે, ખરેખર શું છે? અંગ છે. એને અંગ એવું વંચાય બરોબર. આપણે ગંગા શબ્દ તમે વાંચેલો છે તો ગ પ્લસ પછી આ અંગ કરવું પડે બરોબર, પછી ગ્લ ગ પ્લસ આ એમ આવે. યાદ રાખજો મિત્રો બરોબર. તો એ અંગ શબ્દ છે. તો આ બધા કેવા છે? તો કે ભાઈ કંઠ, કે જેનું ઉચ્ચારણ ક્યાંથી થાય છે? તો કે ભાઈ કંઠમાંથી હવા છે એ અહીંથી બહાર આવે અને સીધી મુખમાંથી આવી જાય. વચ્ચે કોઈ જગ્યાએ છે સ્પર્શ બીજે ક્યાંય અડક્યા વગર સીધે સીધી બહાર આવે. એટલે તમે ક ખ ગ ઘ હું બોલું છું, જુઓ મારું મોઢું બિલકુલ ખુલ્લું રહેશે અને બહાર આવે છે ક ખ ગ ઘ. કોઈ બીજી જગ્યાએ સ્પર્શ ની હવા સીધી બહાર આવે છે બરોબર. પછી બીજું એવું કોણ છે? તો કે ભાઈ તાલવ્ય વ્યંજન. તાલવ્ય એટલે શું? તો કે ભાઈ જેમાં જીભ જે છે એ તાળવાને અડે અને પછી હવા છે એ બહાર નીકળે એટલે કે ધ્વનિઓ ઉચ્ચારણ પામે તો આપણે એને તાલવ્ય વ્યંજન કહેતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણે જોઈએ તો ચ છ જ ઝ અને ય આ તમે બોલશો ને તો તમને ખ્યાલ આવશે. તમે ઘરે પણ આની પ્રેક્ટિસ કરી શકો અને મિત્રો આ પ્રેક્ટિસ આપણે કરવી પડશે કારણ કે ધ્વનિ શ્રેણી આપણને પૂછાય છે એટલે બરોબર. તો તમે ચ છ જ ઝ અને ય બરાબર યાદ રાખજો ય. તો આ ય જે છે આ અનુનાસિક છે. તો આ બધા ક્યાં છે? તો કે ભાઈ તાલવ્ય વ્યંજન છે. ત્યારબાદ શું છે? તો કે ભાઈ મૂર્ધન્ય. મૂર્ધન્ય એટલે શું? તો કે ભાઈ જેમાં મૂર્ધાનો ઉપયોગ કરીને ઉચ્ચારો થયો. દાખલા તરીકે ટ ઠ ડ એટલે કે મૂર્ધન્ય એટલે શું? તો કે ભાઈ દાંતની ઉપરનો ને તાળવાની નીચેનો વચ્ચેનો જે કઠણ ભાગ હોય ને આપણે મૂછવાળો મૂછની ઉપરનો ભાગ અહીંયા આ ભાગ આપણે એને મૂર્ધન્ય વ્યંજન કહેશું. જેમ કે ટ ઠ ડ ઢ અને અણ. તો તમે આ બોલો તો જુઓ ઉપરનો ભાગ જે છે આપણા દાંત અને તાળવાની વચ્ચેનો કઠણ ભાગ બરોબર મૂર્ધાનો ભાગ જેને કહેવાય ત્યાં સ્પર્શ જીભ અડશે અને હવા છે એ બહાર નીકળશે એટલે કે ધ્વનિ ઉચ્ચારણ થશે. તો ફરીવાર હું બોલું છું ટ ઠ ડ ઢ અને અણ. તો તમને તરત જ એનો ખ્યાલ આવશે મિત્રો. ત્યારબાદ કયા છે? તો કે ભાઈ દંત્ય વ્યંજન છે. દંત્ય એટલે શું? તો કે ભાઈ જે દાંતને જીભ અડકે અને પછી હવા બહાર આવે એટલે કે ધ્વનિનું ઉચ્ચારણ થાય તો એને આપણે દંત્ય કહીએ છીએ. દાખલા તરીકે આપણે જોઈએ તો કે ભાઈ ત થ દ ધ ન. તો તમે જુઓ બધામાં છે એ આપણી જે જીભ છે એ દાંતનો સ્પર્શ કરે છે. તરત જ આપણને ખબર પડી ગઈ બરાબર. એટલે ત થ દ અનુભવ કરતા હશો મારી સાથે સાથે ઘરે બોલતા જશો મને એવું લાગે છે બરાબર ને. એટલે એ રીતે આપણે છે આમ કરી શકીએ. ત્યારબાદ ઓષ્ઠ્ય જોઈએ તો ઓષ્ઠ્યમાં શું થાય? તો કે બંને આપણા ઉપરનો અને નીચેનો બંને હોઠ છે એનો સ્પર્શ થાય એટલે કે બંને હોઠ એકબીજાને અડકે અને પછી જે ધ્વનિનું ઉચ્ચારણ થાય એટલે કે હવા મુખમાંથી બહાર નીકળે તો આપણે એને ઓષ્ઠ્ય વ્યંજન કહીએ છીએ. જેમાં પ ફ બ ભ મ. તમે જુઓ મિત્રો આ જે જે પાંચ આપણા પ્રકાર આવ્યા એ પાંચમાંથી એક પણ ધ્વનિ એવો નથી જે એ પ્રકારે ન બોલીએ એક પ્રકારે ન બોલીએ તો ઉચ્ચારણ પામે. જેમ કે ઓષ્ઠ્ય છે બંને હોઠ ભેગા કરીને કર્યા વગર છે પ બોલો ચાલો જો નથી બોલાતું પા નહીં બોલાય બરોબર ને. તો બંને હોઠ આપણે ભેગા કરવા પડશે
तो ज पछी आपणे प छे के फ छे के भ भ ने म एनु उच्चारण आपणे करी शकीए छीए। त्यारबाद ना नीचे अघोष व्यंजन मां बीजा त्रण छे स श ने श, त्रण गुजराती मां स स श ने श। बरोबर, पहेलो स बोलाय ने त्यारे सीधी हवा मुखमांथी जीभनी ऊपरथी बहार आवशे, पछी श बोलशु ने एटले जीभ बन्ने बाजुथी आ आ रीते सहज छे ई टन लेशे अने पछी श उच्चार। પણ શ જ્યારે બોલીએ છીએ તો જીભ આગળની તરફ વળશે પણ, અને પછી છે બંને બાજુથી પણ આવી રીતે વળી, અને ષટકોણનો શ છે એ બોલાતો હોય છે મોટા ભાગે। આપણે આપણને ખ્યાલ છે કે આપણે એક જ સ પહેલો સ છે ને એનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ, ખરેખર ગુજરાતીમાં નથી કરવું પડતું, બધા તમે ત્રણે ત્રણ સ નો તમારે ઉપયોગ કરવો પડતો હોય છે મિત્રો। ત્યારબાદ ઘોષ વ્યંજનમાં તમે જુઓ તો ય ર લ હ અને અળ, બરોબર, આ પાંચ બીજા છે ઈ ઘોષ વ્યંજન ની અંદર છે પડેલા છે। હવે કેટલાક ને એવો પ્રશ્ન થયો છે સાહેબ અમને તો પેલા એવું કહેવામાં આવ્યું હતું કે 36 છે આપણા વ્યંજનો, તો તમે તો 34 કહો છો કેમ? બીજું હવે તમને બીજો એવો પ્રશ્ન થયો કે સાહેબ ક્ષ ને જ્ઞ ક્યાં ગયો? ક્ષ ને જ્ઞ તો અહીંયા આવ્યા જ નહીં। તમારી વાત રાઈટ છે મિત્રો, હું તમારી વાત સાથે સહમત છું ભાઈ, ક્ષ ને જ્ઞ આપણે અહીંયા ઉચ્ચારણ પામેલા એટલે કે આપણે દેખાડવામાં આવ્યા નથી, પણ ક્ષ ને જ્ઞ છે ને મિત્રો બે ઈ જોડાક્ષર છે, અને જોડાક્ષર વિશે આપણે ભણવાનું આવશે ને ત્યારે હું તમને ત્યાં ક્ષ અને જ્ઞ એ બંને વાત કરાવીશ। આ વ્યંજનો છે કેવા છે વ્યંજનો? તો કે ભાઈ જોડાક્ષર વ્યંજનો છે, અને એવા જોડાક્ષર વ્યંજનો ઘણા બધા છે। જો હું તમને દાખલા તરીકે તમને અત્યારે કહું ને તો એક તો શ્ર, શ્રાવણ નો શ્ર જુઓ તો શ પ્લસ ર નું જોડાણ છે, આપણે આવશે ત્યારે હું તમને ભણાવી શકીએ, બરોબર। પછી શ્વાસ માં આપણે શ્વા બોલીએ છીએ તો શ પ્લસ વ, બરોબર। પછી શ્ચ બોલીએ છીએ આપણે નિશ્ચિતમાં શ્ચ બોલીએ ને ચ પ્લસ શ પ્લસ ચ, બરોબર, એવી રીતે ત્ર, બરોબર, ત્રંબક એમ બોલીએ આપણે ત્ર, ત્રાસ એમ બોલીએ ત્ર, તો ત પ્લસ ર એ પણ જોડાક્ષર છે। એવી રીતે ક્ષ, દાખલા તરીકે ક્ષમા બોલીએ ને આપણે તો ક પ્લસ ષટકોણ નો શ પ્લસ અ બરાબર ક્ષ બને, એટલે જોડાક્ષર છે એટલે આપણે એને અહીંયા લીધા નથી। એવી રીતે જ્ઞ જે છે, હવે આપણે બોલીએ છીએ જ્ઞ, ખરેખર જ્ઞ શબ્દ નથી, જ શબ્દ છે, એટલે કે જ પ્લસ ય પ્લસ અ બરાબર જ્ઞ બને છે, બરાબર। કારણે હવે આપણે એને ધીમે ધીમે શું કરતા જઈએ છીએ તો કે અપભ્રંશ ને કારણે આપણે એને જ જ કરતા છે એની બદલે જ્ઞ જ્ઞ બોલતા છે જઈએ છીએ। તો આ તમને અત્યારે આ કક્કામની છે વાત તમને ખ્યાલ આવતી હશે। હવે ત્યારબાદ છે તો કે ભાઈ ગુજરાતીમાં કેટલાક શબ્દોમાં ધ્વનિ છૂટા પડતા છેલ્લા વ્યંજન પછી સ્વર આવે તો તેને લખવામાં આવતો નથી। ગુજરાતીમાં તમે કેટલાક શબ્દો તમે જુઓ ને તો આપણે એ શબ્દો જોઈએ ને તો આપણને ખ્યાલ આવે, દાખલા તરીકે જો હું તમને અહીંયા ઉદાહરણ આપું, જોઈએ શબ્દ પહેલું છે રમ, તમારી ડિસ્પ્લે પર તમને રમ દેખાય છે, હવે એમાં લખ્યું છે કઈ રીતે જુઓ, ર પ્લસ અ પ્લસ મ, પછી પાછળ અ નથી લખ્યું, ઇંગ્લિશમાં તમને ખબર છે આપણે રામ લખીએ, બરોબર છે, તો ર પ્લસ સોરી આર પ્લસ એ પ્લસ એમ થાય, પાછળ એ નથી કરતા, શું કામ? કે ભાઈ તમે એ કરો ને તો રામા થઈ જાય, એવું છે? ના, એવું નથી મિત્રો। પહેલા આપણે ત્રણે ઉદાહરણ જોઈ લઈએ, પછીનું મેં ઉદાહરણ આપ્યું છે વતન, વ પ્લસ અ પ્લસ ત પ્લસ ન ત પ્લસ અ પ્લસ ન, ત્યાં પણ અ નો ઉચ્ચારણ નથી થયું। પછી રમત તમે શબ્દ તો જો ર પ્લસ અ પ્લસ મ પ્લસ અ પ્લસ ત, ત્યાં પણ અ નો ઉપયોગ નથી કરવામાં આવ્યો, ભાઈ આવું કેમ? આપણને પ્રશ્ન એવો થાય કે ભાઈ સાહેબ આવું કેમ કે પાછળ અ ન વપરાય? કારણ કે ધ્વનિ શ્રેણી ની રીતે જોઈએ, બરોબર, તો એકલો મ આગળનો ર કાઢી નાખો, એકલો તમે મ આખો લખો તો થાય શું, મ પ્લસ અ બરાબર મ થાય ને, એટલે કે સ્વર અને વ્યંજન જોડાય તો જ આખો એક વર્ણ બને। હવે આગળ ર છે એમાં સાહેબ આપણે છૂટો પાડ્યો ર પ્લસ અ, બરોબર, તો પાછળ એ મ આખો જ છે ને, તો મ પ્લસ અ કેમ નહીં? આપણને એવો પ્રશ્ન થાય, તો એટલા માટે નહીં મિત્રો કે જ્યારે આપણે આ શબ્દો બોલીએ છીએ ત્યારે એ શબ્દોના અંતમાં માત્ર ને માત્ર વ્યંજન જ બોલાય છે, સ્વર નો જે અ છે એ આપણને સંભળાતો નથી, અથવા આપણે એમ કહી શકીએ એનું ઉચ્ચારણ છે એ આપણે કરતા નથી।
એટલા માટે થઈને જ્યારે તમે ધ્વનિ શ્રેણી છૂટી પાડો છો મિત્રો, ત્યારે તમારે જો પાછળ છે કોઈ જોડો અક્ષર ન હોય તો અ લખવાનો નથી. જેમ આપણે રમમાં લખ્યું છે ર પ્લસ અ પ્લસ મ, એ જ રીતે છે એ વ્યંજનને આપણે લખવાનું. કારણ હવે તમે રમ બોલો ને તો પાછળ જો અ નહીં બોલાય, ખાલી રમ, વતન, રમત, કોઈ પણ શબ્દ, મફત, કોઈ પણ શબ્દ તમે અહીંયા બોલી શકો. બરાબર, તમે શબ્દ બોલો તો પાછળ છે ને એ સ્વર નહીં બોલાય, એટલે કે ખાલી અ હોય તો અ જોજો. પછી હા, રમા શબ્દ હોય તો આપણે પાછળ આ બોલીએ છીએ, એટલે તો પછી કેવું થાય, ર પ્લસ અ પ્લસ મ પ્લસ આ થઈ જ જાત. બરોબર, એટલે કે બીજો કોઈ જો સ્વર લાગેલો હશે અને આપણે એનું ઉચ્ચારણ કરીએ છીએ તો એ તો લખાશે જ, તમે મારી વાત સમજો છો. બરોબર, પણ ખાલી એકલો અ હોય તો જેમ કે રમ, વતન, રમત, બરોબર, આમાં આપણે લખ્યું છે તો ત્યાં છે પાછળ અ નથી બોલાતો, એટલે આપણે એને લખીશું નહીં. તમને આ વાત બરાબર મગજમાં છે મારી, ઉતરતી છે બરાબર ને, અને આ વાત છે એ તમને બરાબર સમજાણી પણ હશે. દરેકને ખ્યાલ આવી ગયો હશે કે હું કઈ રીતે અને શું વાત કરવા માંગુ છું. બરાબર, ત્યારબાદનો ટોપિક એ આપણે સાથે જોઈ લઈએ છીએ. બરાબર, તો ગુજરાતમાં કેટલાક શબ્દોની પાછળ ધ્વનિ શ્રેણીને છૂટા પડતા સ્વર બોલાય છે. હવે જો કેટલીક જગ્યાએ સ્વર બોલાય છે, કેવા શબ્દોમાં બોલીએ છીએ પેલા આપણે જોઈએ, તો કે ભાઈ લેખિત ભાષામાં છેલ્લા અક્ષર સાથે જો જોડાક્ષર થતો હોય ત્યારે તેના શુદ્ધ ઉચ્ચારણ માટે છેલ્લા વ્યંજન પછી આપણે સ્વરનો ઉપયોગ બોલવામાં કરવો પડે છે. માટે ધ્વનિ શ્રેણીમાં લેખિત ભાષામાં એ સ્વરને આપણે અંતમાં લખતા હોઈએ છીએ. મેં ઉદાહરણ અહીં આપ્યું છે રમ્ય શબ્દ, જો હવે તમે રમ્ય એમ બોલો ને તો પાછળ અ બોલાય, જુઓ રમ્ય, શું કામ, તો કે મ અને ય નું જોડાણ છે. બરાબર, તો જ્યારે એ જોડો અક્ષર છે એટલે કે મ અડધો છે, એનું વ્યવસ્થિત ઉચ્ચારણ કરવા માટે થઈને આપણે ય ની પાછળ અ બોલવો પડે છે. જેમ કે ર પ્લસ અ પ્લસ મ પ્લસ ય પ્લસ અ. બરાબર, હા, એ જોડો અક્ષર ક્યાં હોવો જોઈએ, છેલ્લા શબ્દ સાથે હોવો જોઈએ. દાખલા તરીકે વશિષ્ઠ શબ્દ આપણે લખ્યો છે, જુઓ અહીંયા, તો વ પ્લસ અ પ્લસ સ પ્લસ ઈ પ્લસ સ પ્લસ થ પ્લસ અ. એવી રીતે જન્મ શબ્દ લખ્યો છે, તો કે ભાઈ જ પ્લસ અ પ્લસ ન પ્લસ મ પ્લસ અ. કેમ, તો કે ભાઈ જન્મ તો પાછળ તમને સમજાણો, વશિષ્ઠ પાછળ સમજાણો, રમ્ય પાછળ તમને સમજાણો. બરોબર, એવા કોઈ પણ જોડિયા અક્ષર તમે લેશો તો પાછળ છે એ આ ગુજરાતી ભાષામાં વ્યંજનની ભાષા છે, એટલે જો, અને જ્યાં વ્યંજન ક્યાં હોય છે, અંતમાં આવે છે, એટલે કે ગુજરાતી ભાષા વ્યંજનાંત ભાષા છે, વ્યંજન જ અંતમાં બોલાય છે. તેમ છતાં કેટલીક જોડને વ્યવસ્થિત ઉચ્ચારવા માટે આપણે સ્વરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને એ જોડ એટલે કઈ જોડ, તો કે એ જોડ એટલે કે જ્યાં છેલ્લા અક્ષર સાથે જોડાક્ષર થતો હોય એ જ શબ્દોની વાત અહીંયા કરી છે. એ સિવાયની તમે તમારા નામની ધ્વનિ શ્રેણી પણ છૂટી પાડો. જો છેલ્લા અક્ષર સાથે તમારો જોડાક્ષર આવતો હોય તો તમારે ચોક્કસ ત્યાં અને પાછળ લખવાનો છે, અને જો ન આવતો હોય તો આપણે અને લખવાનો નથી. આજે આપણે મિત્રો અહીંયા સુધી છે આ ટોપિકને રાખીશું. બરાબર, અને અહીંથી આપણે પછી છે એ નેક્સ્ટ ચર્ચા આગળના પીરિયડમાં છે કરીશું. હવે અત્યારે આપણે છે મિત્રો લખીશું. ઓકે, ચાલો, તો દરેક નોટબુક તૈયાર કરશે.